તાજેતરમાં જ ઇન્ડિગોની એક ફ્લાઇટમાં જોરદાર ઘટના બની. ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડી તો એમાં બેઠેલા એક પેસેન્જરે પાયલટને જઈને મુક્કો મારી દીધો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ રહ્યો છે. હવે એના પછી એ પેસેન્જરનું શું થયું અને જો આવી કોઈ ઘટના ફ્લાઇટમાં બને છે તો કાયદો શું કહે છે, એના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડી તો એમાં બેઠેલા એક પેસેન્જરે પાયલટ પર હુમલો કરી દીધો. આ જે ફ્લાઇટ હતી એ દિલ્હીથી ગોવા જઈ રહી હતી ને સવારે 7:40 ની આજુબાજુ ટેક ઓફ કરવાની હતી, પણ ધુમ્મસના કારણે વારંવાર આ ફ્લાઇટે મોડી પડી રહી હતી, લેટ ટેક ઓફ કરવાની હતી. જો કે આ ઘટના પછી તરત જ જે પેસેન્જર હતો જેનું નામ હતું સાહિલ કટારિયા એને પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યો અને અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો. એના પછી એને હાથ જોડીને માફી પણ માંગી, પણ ઇન્ડિગોના ફ્લાઇટનો જે કો પાયલટ હતો એમણે ફરિયાદ નોંધાવી, જેની ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ 323, 341, 290 અને એરક્રાફ્ટ નિયમ 22 હેઠળ એફઆઈઆર નોંધી છે. જો કે આ તમામ કલમો અવેલેબલ છે, જામીન પાત્ર છે, પણ હવે આપણે જાણીશું કે કોઈ પણ એરલાઇન્સ ક્યારે કોઈ પણ પેસેન્જરને પ્લેનમાં બેસવાની ના પાડી શકે છે, અથવા તો જો કોઈ પેસેન્જર ખરાબ વર્તન કરે છે તો એને લઈને શું નિયમો બનાવવામાં આવ્યા છે. પણ એની પહેલા એ જાણી લઈએ કે કેવા સંજોગોમાં જે પેસેન્જર છે એને વિમાનમાંથી ઉતારવામાં આવી શકે. અભદ્ર શબ્દો બોલવા, ખરાબ વર્તન કરવું, નશો કરીને ફ્લાઇટમાં તોફાન કરવું, મહિલાઓ સાથે છેડછાડ કરવી, ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફના કામમાં હેરાનગતિ કરવા પર, અન્ય પેસેન્જર્સની સુરક્ષા સાથે ચેડા કરવા પર અને વિમાનની સુરક્ષાને ખતરામાં નાખવા પર. જો આમાંથી કોઈ પણ વસ્તુ તમે પ્લેનની અંદર કરો છો તો એરલાઇન્સ તમને પ્લેનમાંથી ઉતારી પણ શકે છે અને એના પછી ટ્રાવેલ કરવા પર રોક પણ લગાવી શકે છે. આવા કોઈ પણ પેસેન્જર્સની સામે DGCA એટલે કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ઇન્ડિયન એરક્રાફ્ટ રૂલના પ્રોવિઝન 22, 23 અને 29 અંતર્ગત કાર્યવાહી કરે છે. ભારતમાં 2017માં નો ફ્લાય લિસ્ટ અંતર્ગત આ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી, જેના માટે DGCAને રેગ્યુલેટર બનાવવામાં આવ્યું હતું. એટલે કે DGCAનું કામ હતું આ બધું જોવાનું. 2017માં સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ એક નવી ગાઈડલાઈન પણ જાહેર કરી હતી, જેના અંતર્ગત જો કોઈ પેસેન્જર વારંવાર આવી રીતે પ્લેનમાં ગેરવર્તણૂક કરે છે, ખરાબ બિહેવિયર કરે છે, તો એને નો ફ્લાય લિસ્ટમાં નાખવાની વાત પણ કરવામાં આવી હતી. એના પછી એ વ્યક્તિ ક્યારે એ એરલાઇન્સમાં ટ્રાવેલ ન કરી શકે. હવે જે સિવિલ એવિએશન મિનિસ્ટ્રી છે એને ખરાબ વર્તન અને એની સજાને 3 અલગ અલગ ભાગમાં વહેંચી છે. વધારે પડતો નશો કરવો, ગાળો બોલવી અને ખરાબ ઇશારા કરવા પર 3 મહિના, ધક્કા મુક્કી કરવી, લડાઈ ઝઘડા કરવા, ખોટી રીતે ટચ કરવા પર 6 મહિના, એરક્રાફ્ટને નુકસાન પહોંચાડવા પર, જાનથી મારી નાખવાની ધમકી આપવા પર, મારામારી કરવા પર 2 વર્ષ કે પછી ઇનડેફિનેટ ટર્મ માટે બેન લાગી શકે છે. 10 દિવસની આંતરિક તપાસ બાદ કેટેગરીને નક્કી કરવામાં આવે છે કે જે તે પેસેન્જરે કયા પ્રકારનું ગેરવર્તણૂક કર્યું છે અને એના પછી એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. આ નિયમો ભારતના પ્લેન્સ અને વિદેશથી ભારતમાં આવનારા તમામ પ્લેન્સમાં લાગુ પડે છે, પણ જો કોઈ પ્લેન વિદેશમાં જઈ રહ્યું છે અને વિદેશી એરલાઇન્સનું છે તો આ નિયમો લાગુ નથી થતા. આવા કેસમાં જે તે દેશ અને ICAO એટલે કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન આખો કેસ જોવે છે. હવે ઘણીવાર એવું પણ થાય કે જે તે પેસેન્જરને એવું લાગતું હોય કે એની ઉપર ખોટા આરોપો લાગ્યા છે, એની ઉપર જે આરોપો લાગ્યા છે એને એવું કશું કર્યું જ નથી ને એને ખોટી રીતે નો ફ્લાય લિસ્ટમાં નાખવામાં આવ્યો છે, તો આવા કિસ્સામાં એ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અંતર્ગત આવનારી એપિલેટ કમિટીમાં નિવેદન કરી શકે છે. હવે આ કેસે કમિટી જોડે જાય અને એના પછી જે નિર્ણય આવે એ જે તે પેસેન્જરને સ્વીકારવો જ પડશે. અને જો ગૃહ મંત્રાલય તરફથી બેન લગાવવામાં આવે છે કોઈ પેસેન્જર ઉપર તો કોઈ પ્રકારના આવેદનની આમાં વાત આવતી જ નથી. તો આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ફ્લાઇટમાં ટ્રાવેલ કરો છો ને એ ફ્લાઇટમાં ના કરે ભગવાન પણ કોઈ આવી રીતે ખરાબ વર્તન કરે છે તો એની જોડે શું થશે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.